સમાચારમાં વાત કરીએ તો અમદાવાદના હાટકેશ્વર કાર્તિક સ્વામી મંદિરથી ભવ્ય કાવડિયાઓ સાથે રથયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. અમદાવાદના હાટકેશ્વર કાર્તિક સ્વામી મંદિરથી આજે શુક્રવારે સવારે પરંપરાગત ભવ્ય કાવડિયાઓ સાથે પ્રસ્થાન કરી રથયાત્રા. શ્રી બાલુ મુરુકન દેવસ્થાન ટ્રસ્ટ 56મો પંગુની ઉથરી મહોત્સવના ભાગરૂપે 501 કાવડિયાઓ તેમજ 508 દૂધના તાંબાના ઘડાઓના કુંભ તેમજ શ્રી કાર્તિક સ્વામી અને શ્રી ગણેશ સાથે શિવ પરિવારના રથો ભવ્ય રીતે હાટકેશ્વર ખોખરાના સમગ્ર માર્ગ ઉપર વાસ્તે ગાસ્તે તામિલ સંપ્રદાયના હજારો શ્રદ્ધાળુઓ સાથે નીકળી. કોરોના સંક્રમણમાં 2 વર્ષ બાદ તામિલ સંપ્રદાય ભવ્ય રીતે ઉજવણીને આ ઉત્સવ શુક્રવારે સવારની નિજ મંદિરથી નીકળી ખોખરા સર્કલ પર સવારે 10 કલાક બાદ આવશે અને બપોરે નિજ મંદિરે પરત ફરી હતી. તમારું નામ અને પરિચય આપો. ઇલાવાલા ગામ મુદલિયા. આ મંદિરનો જોઈન્ટ સેક્રેટરી છું. લગભગ 22 વર્ષ આ મંદિરનો જોઈન્ટ સેક્રેટરી છે. શું કહેશો 56મો પંગુની ઉતરી ઉત્સવ કાવડ યાત્રા સમગ્ર વિસ્તારમાં ફરી શું શું આ કોરોનાના 2 વર્ષ બાદ ફરી એકવાર ઉજવણી કરી? वो कोरोना वजह से 2 साल पंगुनी उत्तरम हम लोग नहीं माना था. अभी आ साल तो एकदम बढ़िया किया है. दूसरा इन लोग के भक्त जन भी कोरोना मिटने के लिए बहुत प्रार्थना करके कांवड़िया आने दूध का कुंभ सब लेके कार्तिक भगवान को चढ़ाया. इसलिए आज कोरोना हमारे से निकल जाएगा ऐसा हमारा मानना है. સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા.